તો આવતીકાલે મળનારી કેબિનેટ બેઠક મોકૂફ તમિલ સંગમ કાર્યક્રમના સમાપનના લીધે જે નિર્ણય લેવામાં આવ્યો છે સીએમ સહિત મંત્રીમંડળના સભ્યો કાર્યક્રમમાં હાજર રહેશે ગુરુવારે સવારે મળશે કેબિનેટની બેઠક જે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે તેને હવે ગુરુવારે મળશે તો બોટાદના સર્કિટ હાઉસમાં કોંગ્રેસની બેઠક મળી જય ભારત સત્યાગ્રહ અંતર્ગત કોંગ્રેસની બેઠક મળી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી કોંગ્રેસની બેઠકમાં જગદીશ ઠાકુર સહિત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા કાર્યકારી પ્રમુખ ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા સર્કિટ હાઉસની બેઠકમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું મોટી સંખ્યામાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા જામનગરમાં એનએસુઆઈ ના કાર્યની અટકાયત કરવામાં આવી છે રાજ્યપાલના આગમન પહેલા એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રાજ્યપાલની રજૂઆત કરી તે પહેલા જ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે પોસ્ટર લઈ રાજ્યપાલને રજૂઆત કરવા પહોંચ્યા હતા આ લોકો ત્યારે લંપટ આચાર્ય મુદ્દે રાજ્યપાલને રજૂઆત કરવા છતાં તેમની અટકાયત કરવામાં આવી છે ભાવનગર કલેક્ટર કચેરી પર કોળી સમાજના ધરણા વાળુકડ ગામમાં વિદ્યાર્થીની કૃપાલીને ન્યાય આપવા માટે માંગ કરી છે પાણીના ટાંકામાંથી વિદ્યાર્થીનીનો મૃતદેહ મળ્યો હતો પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું ત્યારે કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને કલેક્ટર કચેરી બહાર ધરણા કરી કૃપાલીને ન્યાય આપવા માટે માંગ કરી છે આ ધરણાને પગલે કલેક્ટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે અમદાવાદમાં વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજનો વિવાદ હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે ભ્રષ્ટાચારના પ્રતિક બનાવેલા આ બ્રિજના ચાર આરોપીઓ આગોતરા જામીન લેવા માટે હાઈકોર્ટના શરણે ગયા છે ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટમાં પણ અરજી કરી હતી એમસીએ આ મામલે કુલ નવ લોકો સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં બાંધકામના નીતિ નિયમોનું પાલન ન કરવા સિમેન્ટની યોગ્ય ગુણવત્તા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાટકેશ્વર બ્રિજ મામલે વિવિધ સંસ્થાઓના રિપોર્ટના આધારે એમસીએ ફરિયાદ નોંધાવી છે વર્ષ બે હજાર પંદરથી બે હજાર સત્તર કરોડ ખર્ચે બનેલી હલકી ગુણવત્તા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની જે નોબત આવે છે બ્રિજ નિર્માણના બે જ વર્ષ જેટલા ટૂંકા સમયમાં મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ હતી આ બ્રિજમાં વાપરવામાં આવેલા સિમેન્ટ અને કોન્ક્રીટ પણ ખૂબ હલકી ગુણવત્તાના હોવાનું સામે આવ્યું હતું ત્યાર પછી એક્સપર્ટ કમિટીએ પિલ્લરોની ચકાસણી કરી હતી અને અંતે કમિટીએ આખી આખો બ્રિજ તોડવાનો નિર્ણય જાહેર કર્યો કમિટીના રિપોર્ટ બાદ એમસીએ બે જવાબદાર અધિકારીઓને બ્રિજ બનાવનાર કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સાથે ચાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા હતા રાજકોટના જેતપુરના પ્રેમગઢ ગામના સરપંચ વિરલ ઠોલિયાની દાદાગીરી સામે આવી છે રાજકોટના સાધુ વાસવાણી રોડ કોમ્પ્લેક્સમાં વેપારી પર સરપંચે હુમલો કર્યો ધંધામાં ને લઈને માથાકૂટ થઈ હતી વેપારીને જાહેરમાં લાફાવાણી કરીને બાદમાં ઝપાઝપી પણ થઈ હતી સરપંચ વિરલ ઠોલિયાએ રિવોલ્વર કાઢીને ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે આ માથાકોટના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે બંને વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નથી નોંધાઈ રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે જ્યારે પોલીસ તપાસ કરશે તે અંગે સવાલ છે રાજકોટ શહેરમાં ચાર કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો શહેરના મૂછી બજારમાં આધેડની હત્યા કરવામાં આવી સાજીદ અંતરિયા નામના આધીડની હત્યા થઈ લસણના રૂપિયાની લેતી દેતી મામલે ત્રણ શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી મારામારી કરવામાં આવી અને બચાવવા પડેલા મૃતકના ભત્રીજાને પણ ઈજા પહોંચ્યું છે પોલીસે આ કેસમાં સબીર શેખ અને આરીફ શેખની ધરપકડ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા કુલ ચાર આરોપીઓ દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ચાર પૈકી બે આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે